મોટી આગાહી અનુસાર 29-30 તારીખ મિત્રો વિનાશકારી શાહીન વાવાઝોડું આવી રહ્યું છે મિત્રો. રાજ્યની અંદર મિત્રો આગામી 24 કલાક દરમિયાન ભારે થી અતિ ભારે વરસાદની આગાહી પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. દબાણ સર્જાવાના મિત્રો અરબી સમુદ્રમાં મિત્રો હાલ મજબૂત બનશે અને મિત્રો તે ડિપ્રેશન તેમજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને તે ચક્રવાતનું સ્વરૂપ એટલે કે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મિત્રો. જેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમ અમે તમને જણાવતા રહીશું. આ ઉપરાંત મિત્રો આગામી 30 સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં આવવાનું અડબું દબાણ સર્જાવાની પામશે અને ત્યારબાદ મિત્રો અરબી સમુદ્રની અંદર મિત્રો હાલ પ્રેશર સર્જાયા બાદ તે ડિપ્રેશન તેમજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને તે ચક્રવાતનું રૂપ ધારણ કરશે. તો મિત્રો તેનું નામ જે છે એ શાહીન નામ આપવામાં આવ્યું છે મિત્રો. શાહીન નામનું વાવાઝોડું ગુજરાત રાજ્ય પર ટકરાવાની હાલ પૂરેપૂરી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમ અમે તમને જણાવતા રહીશું. આ ઉપરાંત મિત્રો બીજી બાજુ વાત કરીએ તો આગામી 3-4 દિવસ સુધી રાજ્યની અંદર વાતાવરણમાં પલટો આવવાની સાથે સાથે ભારેથી અતિ ભારે વરસાદ વીજળીના કડાકા ફટાકા સાથે પણ મિત્રો હાલ વરસાદની આગાહી પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે મિત્રો તારીખ 30 સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં હવાનું હળવું લો પ્રેશર સર્જાવા જઈ રહ્યું છે અને સાથે સાથે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિતના અનેક વિસ્તારોની અંદર વરસાદની આ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો વરસાદને લગતી તેમજ ચોમાસુ 2021ને લગતી તમામ નવી અપડેટ માટે તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો સાથે સહકાર આપતા રહેજો. તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.